Students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about. હવે આપણે અગાઉ જોયું કે મોડ્યુલર પ્રોગ્રામિંગ કોને કહે બરોબર તો એમાં ફંક્શનનો યુઝ થાય છે મોડ્યુલર પ્રોગ્રામિંગમાં તો આપણે અહીંયા ફંક્શન્સ છે એ ડિટેલમાં જોઈશું બરોબર અને ફંક્શન્સમાં કેટલીક એવી ડેફિનેશન્સ છે ટાઈપ્સ ઓફ ફંક્શન્સ છે એને આપણે આ વિડીયોમાં જોવાના છે હવે આ લેક્ચરમાં અથવા તો આ વિડીયોમાં આપણે જોઈશું ફંક્શન્સ ઇન સી પ્રોગ્રામ હવે તમને આગળના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે કે મોડ્યુલર પ્રોગ્રામિંગમાં કોનો કન્સેપ્ટ આવે છે તો ફંક્શનનો કન્સેપ્ટ આવે છે મીન્સ કે તમારો પ્રોગ્રામ છે એ હજારો લાઈન લખો છો અથવા તો ખૂબ જ વધારે પડતી લાઈન લખો છો બરાબર તો એ તમારી પ્રોગ્રામની સાઇઝ ઘટાડવા માટે હું પ્રોગ્રામમાં એવા કેટલાક ઇનબિલ્ટ ફંક્શન મૂકી દઉં છું જે મેં અગાઉ બનાવેલા છે બરાબર જેનાથી તમારો પ્રોગ્રામ છે એ પણ એની સાઇઝ પણ નાની થઈ જશે અને તમને સમજવામાં પણ ઇઝી બનશે તો એવા કેટલાક ફંક્શન્સ છે જે આપણે સી લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ બરાબર એનો આ વિડીયો બનાવેલો છે તો કે ફંક્શન ઇઝ અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ હવે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ્સ છે એ હું એક ફંક્શનમાં મૂકી દઉં બરાબર અને એ સ્ટેટ એ ફંક્શન છે એ ધીટ પરફોર્મ્સ અ સ્પેસિફિક ટાસ્ક અને એ એક કોઈક ચોક્કસ કાર્ય કરતું હશે એ ફંક્શન છે લેટ્સ સે યુ આર રાઇટિંગ અ સી પ્રોગ્રામ હવે આપણે જોઈએ કે તમે એક સી પ્રોગ્રામ લખો છો એન્ડ યુ નીડ ટુ પરફોર્મ સેમ ટાસ્ક ઇન ધેટ પ્રોગ્રામ મોર ધેન વન્સ અને તમે એને એ ટાસ્ક છે એ પ્રોગ્રામમાં ઘણીવાર તમે એનો યુઝ કરો છો ઇન સચ કેસ યુ હેવ ટુ ઓપ્શન હવે આ કેસમાં તમારી પાસે બે ઓપ્શન છે ફર્સ્ટ તો યુઝ ધ સેમ સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ એવરી ટાઈમ યુ વોન્ટ ટુ પરફોર્મ ધ ટાસ્ક હવે એકના એક સ્ટેટમેન્ટ્સ છે તમારે એકનો એક જ આઉટપુટ લખવું છે બે ત્રણ વાર બરાબર આઉટપુટ છે એ સેમ આવવું જોઈએ તો એ આઉટપુટ લાવવા માટે મારે એકના એક સ્ટેટમેન્ટ્સ છે એ મલ્ટી વાર લખવા પડશે અથવા તો બી ઓપ્શન કીધેલો છે કે હવે ક્રિએટ અ ફંક્શન હવે એકનો એક સ્ટેટમેન્ટ્સ છે એ તમે મલ્ટિપલ વાર લખો એની જગ્યાએ હું એ સ્ટેટમેન્ટનો એક એવું ફંક્શન બનાવી દઉં બરાબર ધેટ પરફોર્મ ધ ટાસ્ક એન્ડ જસ્ટ કોલ ઇટ એવરી ટાઈમ હવે ઇફ એ સ્ટેટમેન્ટ્સ છે એ હું મલ્ટિપલ વાર લખું એની જગ્યાએ હું જો એવું જ કરી નાખું તો કે ફંક્શન એ સોરી સ્ટેટમેન્ટનો ફંક્શન બનાવી નાખું તો શું થશે તો તમારે સ્ટેટ એ તમારે ફંક્શનને જ ખાલી ડિક્લેર કરવાનું રહેશે બરાબર તો આ બેમાંથી એ અને બીમાંથી કયો ઓપ્શન છે એ બેસ્ટ ગણાય તો કે બી ઓપ્શન ઇઝ અ ગુડ પ્રેક્ટિસ તમારે એકના એક સ્ટેટમેન્ટ છે મલ્ટિપલ વાર લખવા એની જગ્યાએ એ સ્ટેટમેન્ટનું એક ફંક્શન બનાવી નાખો તો એ મારા માટે ગુડ રહેશે બરાબર બેટર ગણાશે અ ગુડ પ્રોગ્રામર ઓલવેઝ યુઝ ફંક્શન વાઇલ રાઇટિંગ કોડ ઇન સી હવે જો ગુડ પ્રોગ્રામર ક્યારે ગણાશે તો કે એકનો એક વારંવાર લખે એની જગ્યાએ હું એનું એક ફંક્શન બનાવી નાખું બરાબર તો એ પ્રોગ્રામર માટે બેસ્ટ રહેશે એને એકને એક સ્ટેટમેન્ટ્સ છે મલ્ટિપલ વાર લખવો પડશે નહીં એની જગ્યાએ એ સ્ટેટમેન્ટ્સ છે એનું એક ફંક્શન બનાવી નાખશે અને ફંક્શન છે એનો જ યુઝ કરશે બરાબર વાય વી નોટ નીડ યુ ફંક્શન્સ ઇન સી હવે તમને કોઈ કેમ પૂછે કે સીમાં ફંક્શન્સનો યુઝ શું લેવા કરવામાં આવે છે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે ફંક્શનનો યુઝ શું લેવા કરીએ તો કે ફંક્શન્સ આર યુઝડ બીકોઝ ઓફ ફોલોઈંગ રીઝન્સ ફંક્શન છે એ નીચે આપેલા કેટલાક કારણો છે તેના માટે યુઝ કરે છે તો કે ટુ ઇમ્પ્રુવ ધ રીડેબિલિટી ઓફ કોડ બરાબર તમારો કોડ છે એની રીડેબિલિટી વધે કોઈક વ્યક્તિ છે એ કોડ છે એને લખવો ન પડે પણ એ ડાયરેક્ટ એ ફંક્શનનો જ યુઝ કરે બરાબર એટલા માટે તમારું રીડેબિલિટી છે તમારા પ્રોગ્રામની રીડેબિલિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય એટલા માટે ફંક્શનનો યુઝ થાય છે સેકન્ડ કીધું કે ઇમ્પ્રુવ્સ ધ રીયુઝેબિલિટી ઓફ કોડ તમારે કોડને લખો એની જગ્યાએ હું ફંક્શન્સ છે એ જ હું મલ્ટિપલ વાર યુઝ કરું બરાબર તો તમારો કોડ પણ અહીં રીયુઝેબિલિટી થશે સેમ ફંક્શન કેન બી યુઝડ ઇન એની પ્રોગ્રામ રાધર ધેન રાઇટિંગ ધ સેમ કોડ ઓફ ફ્રોમ સ્ક્રેચ મેં કીધું કે સેમ કોડ એકનો એક મલ્ટિપલ વાર લખો એની જગ્યાએ હું ફંક્શનને યુઝ કરું છું બરાબર તો એ બેટર ગણાશે સેકન્ડ થર્ડ કહે છે કે ડીબગિંગ ઓફ ધ કોડ વુડ બી ઇઝીયર ઇફ યુ યુઝ ફંક્શન એઝ એરર્સ આર ઇઝી ટુ બી
સ્ટ્રેસ મેં તમને મોડ્યુલર પ્રોગ્રામિંગ મીન્સ કે આગળના લેક્ચરમાં પણ કીધેલું હતું, મોડ્યુલર પ્રોગ્રામિંગનો જે વિડીયો છે એમાં, કે તમે એકનો એક થાઉઝન્ડ્સ ઓફ લાઇન લખો એની જગ્યાએ જો તમે પ્રોગ્રામ નાનો હશે તમારો, તો તમે એને ઇઝીલી તમે ટ્રેસ કરી શકશો, મીન્સ કે એરર પણ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો, બરાબર? એટલે કે ફંક્શન્સ જેટલા વધારે એટલો તમારા માટે પ્રોગ્રામિંગ ઇઝી. ફોર્થ કહે છે કે રિડ્યુસ ઇઝ ધ સાઇઝ ઓફ કોડ, મીન્સ કે તમારે એક ઘણી બધી લાઇન લખવી, મલ્ટિપલ લાઇન લખવી, એની જગ્યાએ જો હું એને ફંક્શનમાં મૂકી દઉં અને એ ફંક્શન જ ડાયરેક્ટ પ્રોગ્રામમાં યુઝ કરું તો તમારો કોડ છે, બરાબર, એ અહીં ઓછો યુઝ થશે. અને એક એની જગ્યાએ પાંચ છ લાઇન એક ફંક્શનમાં મૂકી દઉં અને એક ફંક્શન જ યુઝ કરું તો તમારે અહીં પ્રોગ્રામની સાઇઝ છે એ પણ ઘટશે, બરાબર? હવે ટાઈપ્સ ઓફ ફંક્શન. હવે આમ તો તમને પૂછે કોઈ કે ફંક્શન કેટલી ટાઈપના હોય, તો કે બે ટાઈપના હોય. પ્રીડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન, પ્રીડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન એને ઇનબિલ્ટ ફંક્શન પણ કહેવાય, જે આપણને અગાઉથી આપેલા જ હોય, આપણે એનો ખાલી યુઝ કરવાનો છે, બરાબર? સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન્સ આર ઓલ્સો નોન એઝ બિલ્ટ ઇન ફંક્શન. સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શનને બિલ્ટ ઇન ફંક્શન પણ કહેવાય છે, જેનો યુઝ આપણે ડાયરેક્ટ કરવાનો જ છે. ફંક્શન સચ એઝ પુટ્સ, ગેટ્સ, પ્રિન્ટએફ, સ્કેનએફ એક્સેટ્રા આ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન. જેમ કે પુટ્સ, ગેટ્સ, પ્રિન્ટએફ, સ્કેનએફ જેવા ફંક્શન્સ છે, બરાબર, એ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન કહેવાય છે, જેનો યુઝ આપણે કરીએ જ છીએ પ્રોગ્રામમાં. ધીઝ ફંક્શન્સ આર ઓલરેડી ડિફાઇન્ડ ઇન હેડર ફાઇલ્સ, મીન્સ કે આ જે અલગ ફંક્શન્સ છે, તમને કોઈક પૂછે એવો ક્વેશ્ચન કે ફંક્શન્સ છે એ ક્યાં ડિફાઇન કરવામાં આવે છે, તો કે હેડર ફાઇલ. ફોર એક્ઝામ્પલ, આપણે સ્ટુડિયો, કોનિયો ડોટ એચ જેવી હેડર ફાઇલ યુઝ કરીએ છીએ, એવી ફાઇલમાં સ્ટોર કરેલા હોય છે, બરાબર? તો આ ફંક્શન્સ છે એ ઓલરેડી હેડર ફાઇલમાં ડિફાઇન કરેલા હોય છે. ફોર એક્ઝામ્પલ, હેડર ફાઇલ કોને કહેવાય, તો કે જેની પાછળ ડોટ એચ એક્સટેન્શન આવે એને હેડર ફાઇલ્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સ્ટુડિયો ડોટ એચ, બરાબર? સો વી જસ્ટ કોલ ધેમ વેન એવર ધેર ઇઝ અ નીડ ટુ યુઝ ધેમ, મીન્સ કે હવે આ ફંક્શન્સ છે એનો યુઝ ક્યારે કરીએ છીએ, જ્યારે આપણે એને જરૂર પડે ત્યારે જ એ ફંક્શનનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પ્રિન્ટએફ ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઇન સ્ટુડિયો ડોટ એચ હેડર ફાઇલ. સો ઇન ઓર્ડર ટુ યુઝ ધ પ્રિન્ટએફ ફંક્શન, વી નીડ ટુ ઇન્ક્લુડ ધ સ્ટુડિયો ડોટ એચ હેડર ફાઇલ ઇન અવર પ્રોગ્રામ યુઝિંગ ઇન્ક્લુડ સ્ટુડિયો ડોટ એચ, મીન્સ કે જ્યારે તમે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરો ત્યારે સ્ટુડિયો ડોટ એચ હેડર ફાઇલનો તમે યુઝ કરો છો, બરાબર? મીન્સ કે જ્યારે જ્યારે હું પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરું ત્યારે મારે સ્ટુડિયો ડોટ એચ હેડર ફાઇલ છે ડિક્લેર કરવી કમ્પલસરી છે. સેકન્ડ કહેવાય તો, પહેલો હતો ઇનબિલ્ટ ફંક્શન, મીન્સ કે પ્રીડિફાઇન્ડ ફંક્શન, લાઇબ્રેરી ફંક્શન. સેકન્ડ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન, મીન્સ કે આપણે બનાવીએ છીએ, જાતે બનાવીએ છીએ ફંક્શનને, એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય. ધ ફંક્શન ધેટ વી ક્રિએટ ઇન અ પ્રોગ્રામ આર નોન એઝ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, ઓર ઇન અધર વર્ડ્સ યુ કેન સે ધેટ ફંક્શન ક્રિએટેડ બાય યુઝર ઇઝ નોન એઝ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. મીન્સ કે એવા ફંક્શન જે યુઝર ક્રિએટ કરે એની જાતે, બરાબર, એવા ફંક્શનને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય છે. ના વી વિલ લર્ન હાઉ ટુ ક્રિએટ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ એન્ડ હાઉ ટુ યુઝ ધેમ ઇન સી પ્રોગ્રામિંગ. હવે આપણે જોઈશું કે કેવા યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ કઈ રીતે ક્રિએટ થાય છે અને કઈ રીતે તેનો પ્રોગ્રામિંગમાં યુઝ થાય છે, બરાબર? એની સિન્ટેક્સ આપેલી છે કે પહેલાં રિટર્ન ટાઈપ, પછી છે ફંક્શન નેમ અને આર્ગ્યુમેન્ટ લિસ્ટ, બરાબર? પછી એ તમારે જે કંઈ પણ કોડ લખવો હોય એનું એક્ઝામ્પલ આપેલું છે, સિમ્પલ આપેલું છે કે ઇન્ટીજર છે એ મારી રિટર્ન ટાઈપ છે, એડિશન મારા ફંક્શનનું નામ છે. હવે મેં અહીં કોઈ પણ આર્ગ્યુમેન્ટ છે એ પાસ નથી કરી, બરાબર? અને અહીં તમારે જે કંઈ પણ કોડ લખવો હોય એ, બરાબર? હવે કેટલીક એવી ડેફિનેશન્સ છે કે તમે યુઝ કરો છો સી યુઝર ડિફાઇન્ડ ફંક્શન વખતે, તો એમાં કેટલુંક છે ફંક્શન નેમ. ફંક્શન નેમ એટલે શું? કેટલીક બેઝિક ડેફિનેશન છે યુઝડ ઇન સી ફંક્શન, બરાબર? મીન્સ કે સી ફંક્શનમાં કેટલીક એવી ડેફિનેશન છે જે તમને જાણવી જરૂરી છે. તો પહેલું તો ફંક્શન નેમ, એટલે કે ફંક્શન નેમ કોને કહેવાય, તો કે તમે જે તમારી રીતે ફંક્શનને જે કંઈ પણ નામ આપો એને ફંક્શન નેમ કહેવાય. ઇટ કેન બી એનીથિંગ, તમે જે રીતે આપી શકો, બરાબર? હાવેવર ઇટ ઇઝ એડવાઇઝ ટુ હેવ મીનિંગફુલ નેમ. હવે તમારે ફંક્શન એવું જ નામ આપવાનું જેનું મીનિંગ હોય કંઈક. ફોર એક્ઝામ્પલ, મારે એડિશન કરવું છે બે વેરિયેબલનું, તો મારે ફંક્શનનું નામ શું આપવાનું, તો કે એડ, બરાબર? અથવા તો એડિશન, તમારે જે આપવું હોય પણ એ નામ છે મીનિંગફુલ હોવું જોઈએ. ફોર ધ ફંક્શન સો ધેટ ઇટ વુડ બી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધ પર્પઝ ઓફ ફંક્શન જસ્ટ બાય સીઈંગ ઇટ્સ નેમ, બરાબર?
मीन्स के फंक्शन्स है ए एवो होवो जोईए कि जेना थी तमे एनुं नाम वाँचो एवं बधी खबर पड़ी जाए कि आ फंक्शन है ये सेना विषय है। सैकेंड कीधुँ आर्ग्युमेंट लिस्ट मीन्स के पेरामीटर लिस्ट। आर्ग्युमेंट लिस्ट कंटेन्स वेरिएबल नेम्स अलोंग विथ द डेटा टाइप। मीन्स के आर्ग्युमेंट में शू हे तो कि वेरिएबल हे बराबर वेरिएबल नाम हे आपने खबर है कि वेरिएबल को कहें तो आर्ग्युमेंट लिस्ट में शू हो तो कि वेरिएबल नाम हो वेरिएबल है कई डेटा टाइप बराबर। तो आर्ग्युमेंट में फॉर एक्जाम्पल हूँ लखू छू कि एड नामन मारू फंक्शन है ब्रेकेट में हूँ लखू छू राउंड ब्रेकेट में इंटीजर ए तो इंटीजर ए है मारी आर्ग्युमेंट है। आर्ग्युमेंट ने पेरामीटर पण कहेवाय छे। दीस आर्ग्युमेंट्स आर काइंड ऑफ इनपुट फॉर द फंक्शन मीन्स के तमे कई टाइपन इनपुट करो छो ए तमारे पेरामीटर में लखवानु होय छे। फॉर एक्जाम्पल अ फंक्शन विच इज यूज टू एड टू इंटीजर वेरिएबल्स विच विल बी हेविंग टू इंटीजर आर्ग्युमेंट मीन्स के एवं फंक्शन बनावो छे जेमा मारे बे वेरिएबल छे एनु एने एड करवा छे बराबर। तो मारी पासे बे इंटीजर आर्ग्युमेंट होवी जोईए। नेक्स्ट है ब्लॉक ऑफ कोड मीन्स के सेट ऑफ सी स्टेटमेंट्स मीन्स के सी ना घना एवा स्टेटमेंट्स होय छे विच विल बी एक्जीक्यूटेड व्हेनेवर अ कॉल विल बी मेड टू द फंक्शन मीन्स के जयरे फंक्शन कॉल थाय त्यारे एनो ब्लॉक ऑफ कोड है बराबर। ब्लॉक ऑफ कोड मीन्स के एमां घणा बधा सी ना स्टेटमेंट्स आपेला होय छे प्रिंटएफ स्कैनएफ बराबर एक्सेट्रा अथवा तो तमे कंई पण एमां कोई पण प्रोसिजर पण करावता हो छो। नेक्स्ट है डेफिनेशन फंक्शन कॉल मीन्स के फंक्शन कॉल एटले शू तो कि द स्टेटमेंट विच स्टार्ट्स द एक्जीक्यूशन ऑफ फंक्शन कॉल स्टेटमेंट एवं स्टेटमेंट जे फंक्शन ने कॉल करावत हो वी हेव टू प्लेस द स्टेटमेंट्स इन टू अनदर फंक्शन मीन्स के ए स्टेटमेंट से एने तमे बीजा फंक्शन में कॉल करावता हो छो बराबर। फॉर एक्जाम्पल वी आर यूजिंग वन फंक्शन सम हमें अपने एक सम नामन फंक्शन है यूज करे देन स्टेटमेंट टू स्टार्ट द एक्जीक्यूशन ऑफ दीस फंक्शन इज प्लेस्ड इन द मेन फंक्शन मीन्स के सम नामन फंक्शन है मेन फंक्शन में यूज थत हे बराबर। एनु एक्जीक्यूशन ए मेन फंक्शन है वोइड मेन फंक्शन एम सम नामन फंक्शन है यू एक्जीक्यूशन स्टार्ट थत हे तो एक्जीक्यूशन ऑफ मेन फंक्शन इज स्टार्टेड बाय द ऑपरेटिंग सीस्टम फंक्शन बराबर। मेन फंक्शन एक्जीक्यूशन है ये ऑपरेटिंग सीस्टम स्टार्ट करे अँ जो यूजर डिफाइंड फंक्शन है यू एक्जीक्यूशन है वोइड मेन में थाय। नेक्स्ट है कॉलिंग फंक्शन कॉलिंग फंक्शन को कहवाई तो कि अ फंक्शन विच स्टार्ट्स द एक्जीक्यूशन ऑफ अधर फंक्शन एवं फंक्शन जे बीजा फंक्शन एक्जीक्यूशन स्टार्ट करे। कॉलिंग फंक्शन एटले शू एवं फंक्शन जे बीजा फंक्शन एक्जीक्यूशन स्टार्ट करे बराबर एने कॉलिंग फंक्शन कहवाई। अने कॉल्ड फंक्शन एटले शू तो कि अ फंक्शन विच एक्जीक्यूशन इज स्टार्टेड बाय सम अधर फंक्शन। कॉल्ड फंक्शन एटले शू कि जेनू एक्जीक्यूशन कोई बीजू फंक्शन शुरू करतु जेनू एक्जीक्यूशन कोई बीजू फंक्शन स्टार्ट करतु एने कॉल्ड फंक्शन कहवाय छे। नेक्स्ट है रिटर्न वेल्यू मीन्स के तमारी तमारू आउटपुट है ए जे डेटा टाइप में रिटर्न थतु होय तमने जे आउटपुट है ए डेटा टाइप में मळतु होय एने रिटर्न वेल्यू कहवाय बराबर। इट इज अ वेल्यू रिटर्न बाय द कॉल्ड फंक्शन टू कॉलिंग फंक्शन मीन्स के कॉल्ड फंक्शन है बराबर कॉल्ड फंक्शन थी कॉलिंग फंक्शन में जे वेल्यू रिटर्न थाय छे मळे छे एने कहवाई रिटर्न वेल्यू। इन सी प्रोग्राम रिटर्न वेल्यू इज आइधर जीरो ओर वन बराबर। सी प्रोग्राम है का तो तमने ट्रू रिटर्न करे का तो फॉल्स मीन्स के जीरो अथवा तो वन। वी केन नॉट हेव मोर देन वन रिटर्न वेल्यू अपनी सी लैंग्वेज में एक करता वधारे रिटर्न वेल्यू होती नहीं। नेक्स्ट है रिटर्न टाइप मीन्स के जे रिटर्न टाइप केन बी आइधर कोईपण डेटा टाइप हो फॉर एक्जाम्पल का तो तमारी आउटपुट है क्या तो इंटीजर में हे क्या तो डबल में हे क्या तो कैरेक्टर बराबर। तो जे रीते जे आउटपुट तमने मळे छे एनी डेटा टाइप शू है ए रिटर्न टाइप थी। डोंट वरी यू विल अंडरस्टेन्ड धीस टर्म्स बेटर वंस यू गो थ्रू द एक्जाम्पल्स बिलो मीन्स के एक्जाम आ जे डेफिनेशन है ये तमे एक्जाम्पल जोशो बराबर एवं बधे तमने खबर पड़ जशे। हवे जुओ अहीं वोइड मेन फंक्शन आपेलू छे एमां मैं एक फंक्शन डिक्लेर करेलू छे केम तमे वेरिएबल डिक्लेर करो छो ए रीते फंक्शन ने डिक्लेर करवानो अहीं मारुं फंक्शननुं नाम छे टोटल बराबर। तो अहीं फंक्शन नेम थयुं टोटल हवे टोटल छे ए कंई पण रिटर्न करतुं नथी एटले एनी मैं अहीं डेटा टाइप लखी छे वोइड। वोइड मीन्स के कंई आ फंक्शन छे ए कंई रिटर्न टाइप करतुं नथी
પછી છે ક્લિયર સ્કેન આપ્યું છે, પછી ટોટલ ફંક્શન. હવે અહીંયા ફંક્શનને ડિક્લેર કર્યું અને પછી ફંક્શનને કોલિંગ કર્યું છે, બરાબર. પછી છે નેક્સ્ટ છે ગેટ સીએચ. હવે જો વોઇડ ફંક્શન છે ડિક્લેર કર્યું છે, એની મેં અહીં ડેફિનેશન આપી છે, મીન્સ કે વોઇડ ટોટલ માં મેં ત્રણ વેરિયેબલ લીધેલા છે એ બી અને આર ઈ એસ, બરાબર. હવે એની વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવું છું, બીની વેલ્યુ ગેટ કરાવું છું, બરાબર, રીડ કરાવું છું, અને એ અને બીનો સમ છે એ આર ઈ એસ નામના વેરિયેબલમાં પ્રિન્ટ કરાવું છું, પછી આર ઈ એસને પ્રિન્ટ કરાવું છું. મીન્સ કે વોઇડ મેઇન ફંક્શનમાં પહેલાં એક્ઝિક્યુશન જશે, પછી વોઇડ ટોટલ છે એમાં જશે, પછી ક્લિયર સ્ક્રીનમાં જશે. જેવું ટોટલ ફંક્શન છે, બરાબર, એની ઉપર એક્ઝિક્યુશન મારું આવશે, એટલે આ કોલિંગ ફંક્શન છે, બરાબર. એટલે કે ડાયરેક્ટ એનું એક્ઝિક્યુશન છે એ ટ્રાન્સફર થઈને ડાયરેક્ટ વોઇડ ટોટલ ઉપર જશે, અને આખો જે એનો બ્લોક ઓફ કોડ છે એટલે કે એની બોડી છે, બરાબર, બોડી ઓફ ધ લૂ જે કોડ છે ટોટલનું એ આખો એક્ઝિક્યુટ થશે. મીન્સ કે આ કોલિંગ ફંક્શન થયું અને આ કોલ્ડ ફંક્શન થયું, બરાબર. થેન્ક યુ.